પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પર ગમશાંત બન્યા છે, ત્યારે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પંચમહાલ પોલીસ પણ સજ્જ બની છે. પંચમહાલ પોલીસની સાથે સીઆરપીએફના સુરક્ષા કર્મીઓની ટીમ પણ ચૂંટણીમાં ફરજ બજાવશે, જેના ભાગરૂપે ગોધરા શહેર ટાઉનમાં ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસવાળા હિમાંશુ સોલંકી, પોલીસ જવાનો હાજર રહ્યા હતા. તો આવો પંચમહાલ જિલ્લા પોલીસવાળા હિમાંશુ સોલંકીએ શું જણાવ્યું જાણીએ. આગામી 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી માટેનું મતદાન થનાર છે, જે અનુસંધાને પંચમહાલ જિલ્લામાં પણ મતદાન થનાર છે. મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી રીતના થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જગ્યાએ પોલીસનું છેલ્લા 1.5 માસથી પેટ્રોલિંગ તથા ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન માટેના તમામ પ્રયત્ન, સ્થાનિક આગેવાનોને મળીને કોઈ જગ્યાએ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર માટેના જે કંઈ પણ કામગીરી કરવાની હોય તે તમામ કરવામાં આવી રહેલ છે. આજરોજ ગોધરા ટાઉન બી ડિવિઝન વિસ્તારના જેટલા પણ પોલિંગ બુથ છે તેનું એક ફૂટ માર્ચ આયોજન કરી તમામ અધિકારીઓને સાથે રાખીને એક લોકોમાં એક વિશ્વાસ કેળવાય અને એક શાંતિથી ચૂંટણી યોજાશે એ વિશ્વાસ રહે એ માટે ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે. આગામી 48 કલાક દરમિયાન પણ પોલીસ ચુસ્ત રીતના તમામ નાકાઓ ઉપર પણ ચેકિંગ આ રીતના જ રાખશે, પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે.